લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિઓ નિર્માણ થઈ રહી છે અને અગાઉ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને બાદમાં વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસને રામરામ કરી દીધા હતા. હવે સાબરકાંઠા કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ પડવા જઈ રહ્યું છે અને પૂર્વ જિલ્લા પ્રમુખ અને વર્તમાન સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ કેસરિયો ધારણ કરશે, તો તેમની સાથે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સુધીર પટેલ સહિત 500થી વધુ સમર્થકો જે છે કેસરિયો ધારણ કરશે. આમ તો વિપુલ પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ રહ્યા છે. તેઓ વર્ષ 2006થી સાબર ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે. તો છેલ્લા ઘણા સમયથી તેઓ કેસરિયા ધારણ કરશે તેવી અટકળો સામે આવતી હતી અને હવે આજે સાબરકાંઠામાં પણ આવી અટકળો તેજ થઈ રહી છે અને તેઓ આજે પ્રદેશ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યોના હસ્તે કેસરિયો ધારણ કરશે. નરેન્દ્ર મોદીથી પ્રેરાય અને રામ મંદિર જેવા અનેક સારા કામો અને વિકાસને લઈ ભાજપમાં જોડાવાનું જણાવ્યું હતું. તો લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા કોંગ્રેસમાં આ મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે કે જ્યાં હજુ પણ અનેક મોટા માથાઓ લાઇનમાં છે તેવું પણ આ જોતા લાગી રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જે છે એના દ્વારા રાજીનામું અપાવતા જે રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે કે જે સાબરકાંઠાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા રાજીનામું આપશે. તો આ સાથે જે સંવાદદાતા જીતેન્દ્ર સોલંકી જોડાઈ ગયા છે. જી જીતેન્દ્ર, વાત કરવામાં આવે કે રાજકીય ભૂકંપ સાબરકાંઠામાં કે જ્યાં કોંગ્રેસમાં પૂર્વ જિલ્લા પ્રમુખ જે છે કોંગ્રેસના એના દ્વારા રાજીનામું, શું છે સમગ્ર વિગત? વિપુલ પટેલ સહકારી ક્ષેત્રના મોટા અગ્રણી છે, આ ઉપરાંત કોંગ્રેસના મોટા ગજાના નેતા પણ છે વિપુલ પટેલ. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક કોંગ્રેસના સંગઠનથી નારાજ હતા. તેમને કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા અવગણના કરવામાં આવતી હતી. કોઈ બી કાર્યક્રમ હોય તો તેમને આમંત્રણ આપવામાં આવતું ન હતું અને છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસથી નારાજ હતા. કોંગ્રેસના જે કાર્યક્રમો થતા નાના મોટા એમાં જવાનું તેમણે ટાળ્યું હતું ને અચાનક તેમણે હવે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને તેઓ ભાજપમાં જવાનું નક્કી કર્યું છે. આજે કમલમ ખાતે તેમના મોટી સંખ્યામાં 500થી વધુ સમર્થકો સાથે તેઓ ભાજપમાં સીઆર પાટીલના હસ્તે જોડાવાના છે. બપોરના 3 વાગ્યાના સમયે સીઆર પાટીલના હસ્તે કેસરિયું ધારણ કરશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસનું સ્થાનિક સંગઠન છે સાબરકાંઠા જિલ્લાનું, તેમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા અને જેમાં વિપુલ પટેલને કોઈ પણ પ્રકારની જવાબદારી આપવામાં આવી ન હતી, જેને લઈને ખાસ કરીને વિપુલ પટેલ નારાજ હતા. આ ઉપરાંત કોંગ્રેસના સ્થાનિક સંગઠનના અમુક નેતાઓના કારણે તેમને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને હવે ભાજપ જોઈન કરી રહ્યા છે. જી જીતેન્દ્ર, વધુ વાત કરવામાં આવે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજીનામાનો દોર યથાવત છે, ત્યારે જે કહી શકાય વિપુલ પટેલ એક બહુ મોટું નામ કહી શકાય કે જે આ ડેરીના 2006થી ડિરેક્ટર પણ છે અને અગાઉ ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, ત્યારે શું લોકસભાની ટિકિટને લઈને પણ કોઈ જે વાત સામે આવી છે? ના, હાલ તો કોઈ લોકસભાની ચૂંટણીને લઈને ટિકિટની કોઈ વાત સામે આવી રહી નથી, પરંતુ તેમની જે નારાજગી હતી કોંગ્રેસમાં એ સ્પષ્ટ જણાતી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેમણે કોંગ્રેસના કાર્યક્રમમાં જવાનું ટાળી દીધું હતું. સ્થાનિક જે સંગઠન છે તે વિપુલ પટેલ સાથે ભેદભાવ રાખતું હોવાનું બહાર આવ્યું છે અને જેને લઈને તેઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રનું મોટું નામ છે ઉત્તર ગુજરાતમાં વિપુલ પટેલ. સાબરડેરીમાં 2006થી તેઓ ડિરેક્ટર પદ તરીકે રહી ચૂક્યા છે. અત્યારે હાલ વર્તમાન સાબરડેરીની બોર્ડીમાં તેઓ ડિરેક્ટર પણ છે અને મોટા ગજાના નેતા છે અને એ હાલ અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જી જીતેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો સાબરકાંઠાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ કે જે ડેરી જે છે એમાં 2006થી ડિરેક્ટર પણ રહે છે અને અગાઉ ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, ત્યારે સાબર ડેરીના ડિરેક્ટર એવા વિપુલ પટેલ જે છે કેસરિયો ધારણ કરશે. આજે સીઆર પાટીલ જે છે એની હાજરીમાં 3 વાગે સમર્થકો સાથે જશે અને કેસરિયો ધારણ થશે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને જે અનેક લોકો જે છે મોટા માથાઓ જે છે રાજીનામાનો દોર પણ યથાવત છે, ત્યારે આવા સમયે રાજીનામું આપવું અને ટિકિટની જે હરોળ, તો એને લઈને ઘણા બધા જે અવનવા પ્રશ્નો પણ સામે આવ્યા કે જે આ રાજીનામું જે છે ખરા ટાઈમે આપવામાં આવ્યું છે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને એવા ટાઈમે આ રાજીનામું આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જેમને જણાવ્યું પ્રમાણે કે
નરેન્દ્ર મોદી અને રામ મંદિરના જે મુદ્દા અને અનેક વિકાસના જે કામો છે એને લઈ એને પ્રભાવિત થયા હતા અને ત્યારબાદ જે કેસરિયું ધારણ કરવાના છે. પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે અનેક જે મોટા માથાઓ જે છે મોટા નેતાઓ છે એ પક્ષ પલટાનો દોર જે છે એ થતો જોવા મળે છે. ક્યાંક જે ટિકિટની લાઇનમાં ક્યાંક અન્ય કારણોસર લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે આવા મોટા નેતાઓ જે પૂર્વ પ્રમુખો હોય કે અન્ય કોઈ નેતા હોય રાજીનામાનો દોર જે છે યથાવત જોવા મળતો હોય છે. થોડા દિવસ પહેલાં જ જે કોંગ્રેસના જે સીજે ચાવડા વિજાપુરના ધારાસભ્ય જે છે તેઓએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસની હાલ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ન્યૂઝ એટ વન પીએમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી ખબર અમારી. નમસ્કાર. આજે આપણા પ્રધાન સેવક અને જેને ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ જે જઈ રહ્યા છે એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના થી પ્રેરાઈ અને જે સનાતન ધર્મ આપણે આજે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને એનાથી પ્રેરાઈ અને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં મારા 500થી વધુ કાર્યકરો સાથે આજે સી આર પાટીલના હસ્તે સી આર પાટીલ સાહેબના હસ્તે કમલમમાં ખેસ ધારણ કરવાનો છે. આજે આપણા